गुजरात भाजपना प्रदेश प्रमुख सी आर पाटिल आज थी उत्तर गुजरात ना प्रवासे छे। त्यारे आजे तेमणे अंबाजी मां अंबेना दर्शन करीने तेमना प्रवासनी शुरुआत करी हती। ज्यांथी तेओ पालनपुर आवी पहोंचता त्यां तेमनो भाजपना कार्यकर्ताओ द्वारा भव्य स्वागत करवामां आव्युं हतुं। गुजरात प्रदेश भाजपना नवीन प्रमुख सी आर पाटिल आजे अंबाजी खाते मां अंबाना दर्शन करी उत्तर गुजरातना प्रवासनी शुरुआत करी हती, जे बाद तेओ पालनपुर आव्या हता। जो कि सी आर पाटिल पालनपुर आवता तेमनो रथमां रोड शो रखायो हतो, જ્યાં સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા। વધુમાં પ્રદેશ પ્રમુખનો જે આંબેડકર હોલમાં સ્વાગત કાર્યક્રમ હતો તે સંજય ચોકથી હાઈવે તરફ જતો રસ્તો પોલીસની ગાડી આડી મૂકીને બ્લોક કરી દેવાતા વાહન ચાલકો અટવાયા હતા, તો હોસ્પિટલમાં જતા લોકો પણ મુસીબતમાં મુકાયા હતા। જો કે કોરોના કાળના સંક્રમણ વચ્ચે પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવા માટે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા નાની કુમળી બાળાઓને લાવીને કલાકો સુધી બેસાડી રાખતા પણ અનેક લોકોમાં રોષ વ્યાપ્યો હતો। પ્રદેશ પ્રમુખના જ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હોવાથી મીડિયાએ સી આર પાટિલને પૂછતા તેમણે કહ્યું હતું કે અમે સરકારી ગાઈડલાઈનનું પાલન કરીએ છીએ અને સોશિયલ ડિસ્ટન્સ રાખીએ છીએ અને એ બધાએ રાખવું જોઈએ। જો કે બનાસકાંઠાએ કોંગ્રેસનો ગઢ છે તે પૂછતા તેમણે કહ્યું હતું કે એ હવે ભૂતકાળ હશે અને ઇતિહાસ બદલાશે। માંબા એક મોટું શક્તિપીઠ છે, જેના દર્શન માત્રથી શરીરમાં એક શક્તિનો સંચાર થાય છે, એ હાજરા હજુર છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સૌ આગેવાનો એક ખૂબ મોટા મિશન સાથે જ્યારે નીકળ્યા છે ત્યારે એમને આવા શક્તિપીઠના દર્શન કરીને આશીર્વાદ લેવું અત્યંત જરૂરી છે। અમે પણ સવારે દર્શન કર્યા, આશીર્વાદ લીધા અને પછી કાર્યકર્તાઓને મળતા મળતા અહીં સુધી પહોંચ્યા છે। દર્શન કરીને નીકળતા અમે જે કાર્યકર્તાઓનો ઉત્સાહ જોયો છે, મને લાગે છે કે ખૂબ સમય પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક અદમ્ય ઈચ્છાશક્તિ સાથે, એક કમિટમેન્ટ સાથે બહાર નીકળ્યા હોય એવું વાતાવરણ આજે અમે જોયું છે। જો અમારા પૂરતા પ્રયત્ન છે, બધા જ માસ્ક સાથે, સેનિટાઈઝર સાથે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે એ આવી રહ્યા છે। અમારી સાથે જોડાયેલા લોકો એ બધા જ કારમાં છે અને કારમાં ત્રણેય લોકો છે, પરંતુ કેટલીક જગ્યાએ ગામમાં લોકો જ્યારે સ્વાગત માટે બી ઊભા રહી છે તો આપણે જોયું હશે કદાચ કે એ પણ પોતે માસ્ક સાથે એક અંતર સાથે જ ઊભા રહ્યા છે। પૂરેપૂરી કાળજી રાખવા માટેની પણ અમારી સૂચના છે, અમારો પોતે પ્રયત્ન પણ છે અને રાખવું જ જોઈએ એવો અમારો આગ્રહ પણ છે। એ કદાચ ભૂતકાળ હશે, ઇતિહાસ ઘણીવાર પુનરાવર્તન થતો નથી, ઇતિહાસ દર વખતે નવા રચાતા હોય છે, આ વખતે તમને કંઈક નવું જોવા મળશે। કેમેરામેન સુનિલ પરમાર સાથે કલ્પેશ મોદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાલનપુર।